ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગનો આખરે પડદાફાશ કરવામાં આવે છે આવેલા લોકોને ગોંધી રાખી બંદૂકની અણીએ ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગ છેલ્લા ઘણા સમયથી સક્રિય હતી છેલ્લા ત્રણ મહિનાથી બાનમાં પકડી રાખવામાં આવેલા નિર્દોષ લોકોને દિલ્હી તેમજ કોલકાતા ખાતેથી તેમની ચુંગલી છોડાવવામાં આવ્યા હતા ગાંધીનગર જિલ્લાના હરકણા ગામના તથા મહેસાણા તેમજ અમદાવાદ શહેરના નવ યુવાન દંપતિઓને વિદેશ મોકલવાની લાલચ આપવામાં આવતી હતી તેમને છેલ્લા બે મહિનાથી કોલકાતા તેમજ દિલ્હી ખાતે બોલાવી તેઓની પાસેથી રૂપિયાની શરૂઆત કરાવવામાં આવતી હતી એ પ્રાથમિક માહિતી મુજબ અત્યાર સુધી આ પંદર લોકો પાસેથી ત્રણ કરોડ અને પાંચ લાખ રૂપિયા જેટલી રકમ વસૂલાઈ ગઈ છે અને આ માહિતી ખબર પડતા જે ટીમ ગઈ તો તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ રેસ્ક્યુ કરીને અહીંયા લઈ આવવામાં આવ્યા તો ખૂબ જ ડિટેલમાં ખ્યાલ આવ્યો કે જે આરોપીઓ છે એ આરોપી છે રાજેશ નટવરભાઈ પટેલ એ અમદાવાદનો રહેવાસી છે ને જે લોકલ એજન્ટ છે આ રાજેશ પટેલ મારફતે જે અન્ય ત્રણ લોકો છે સુશીલ રોય સંતોષ રોય અને કમલ સિંઘાનિયા આ લોકો વેસ્ટ બેંગોલ અને દિલ્હીમાં સક્રિય છે અને આવી રીતે લોકોને નોકરી અપાવવાના બાને દે અન્ય દેશમાં મોકલવાના બાને આ લોકોને બોલાવ્યા છે એ લોકોના ડોક્યુમેન્ટ્સ લે છે અને ડોક્યુમેન્ટ્સ લીધા પછી આ લોકોને ગોંધી રાખે છે અને જેટલું એક્સટેક્ટ થાય એ લોકો રહી શકે ચોંકાવનારી હકીકત એ મળી છે કે વેસ્ટ બેંગોલમાં જાહેર એ લોકોએ કબૂલાત પણ એવી કરી છે કે જો વેસ્ટ બેંગોલની અંદર અમે લોકોએ ધારે મુજબના પૈસા ના આપ્યા હોત તો પાંચ વર્ષની બાળકીને પણ બાંગ્લાદેશમાં વેચી દેવાની હકીકત પણ પોલીસના ધ્યાન ઉપર આવી છે એટલે હ્યુમન ટ્રાફિકિંગનો એંગલ પણ આમાં અમે તપાસ કરી રહ્યા છે